અમદાવાદમાં રહેતા હંસાબેન રાજપૂત છેલ્લા 45 વર્ષથી શિલ્પકલા કારીગરીનું કામ કરી રહ્યા છે। તેઓએ અત્યાર સુધી ઘણા બધા દેવી દેવતા પહાડો અને વ્યક્તિગત શિલ્પો તૈયાર કર્યા છે। શિલ્પકલા કારીગરી સાથે જોડાયેલા હંસાબેન રાજપૂતે સીએન ફાઇન આર્ટ્સમાંથી અભ્યાસ કર્યો છે અને 1975થી આ પ્રોફેશનલ સાથે કલા સાથે જોડાયેલા છે। તેઓએ તાજેતરમાં અમદાવાદમાં નવનિર્મિત પામેલા જાપાન ઝેન ગાર્ડનમાં તેઓના અનેક શિલ્પો જોવા મળે છે। આ ગાર્ડનનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું। છેલ્લા 45 વર્ષથી શિલ્પકલા કારીગરી કરી ગુજરાન ચલાવી રહ્યા છે હંસાબેન રાજપૂત। માટી, ફાઈબર, પીઓપી અને સિમેન્ટના અનેક શિલ્પો તેઓએ બનાવ્યા છે। એના શિલ્પકળા કહેવામાં આવે છે અને એ માટીકામ પહેલાં કરવું પડે કોઈ પણ વસ્તુનું, પછી એને મોલ્ડિંગ કાસ્ટિંગ કરવું પડે, પછી એમાંથી દરેક માધ્યમમાં ફાઈબર, પીઓપી, સિમેન્ટ એ રીતે કામ મૂર્તિ બને છે। કેટલા વર્ષ સુધી આપ આ કામ કાર્ય સાથે જોડાયેલા છો? 45 વર્ષથી તો પ્રોફેશનલ છું, બાકી તો બચપનથી શોખ હતો મને, અને સીએનમાં મેં એનું કર્યું હતું ડિપ્લોમા, અને 75 સાલથી તો હું પ્રોફેશનલ કામ છું। ગણપતિ વધારે, પછી કોઈ પણ દેવી દેવતા, પછી વોટર પાર્કના કામ, ફનવર્લ્ડના કામ, કાર્ટૂન એટલે પહાડોના કામ, પહાડોમાં ઉત્તર બનાવે ઝરણા એની પર મૂર્તિઓ બનાવવા, એ પણ કલાકાર મારા અને આ સાથે મળીને કામ કરીએ છીએ। મારા નાના ભાઈ વિજયભાઈ સીમાલી છે અને અમે બંને સાથે મળીને બહુ કમ્બાઈન કામ કરીએ છીએ। મૂર્તિઓ બનાવો પેઇન્ટિંગ ભાઈ કરે, ભાઈ પેન્શન આર્ટિસ્ટ છે, એટલા જૈનોના સ્વામિનારાયણના બંને ભાઈ બનતા ઓનલાઈન મોદી સાહેબના હાથે પીએમસીના હાથથી 27 તારીખે એનું ઉદ્ઘાટન